જેમની સાથે એવા કેટલા કિસ્સા હોય ચલો બંને સિક્કાની બંને બાજુ છે રેવન્યુમાં સિક્કાની બંને બાજુ છે તમે સીધી રીતે ભૂમ આપી આવવાનો બચાવ નહીં બચાવની વાત જ ના આવે બચાવની વાત જ ના આવે તમે શું બોલ્યા વાત પ્રેક્ટિકલ તમે એવું કહો છો કે એ જે ખેડૂત છે એમ કે જમીનનો ભાવ વધી નહીં ખેડૂતોની વાત નથી આમાં બધાની વાત નથી અમદાવાદમાં અમદાવાદ છે કલેક્ટર કચેરી દ્વારા અત્યાર સુધીમાં 26 ફરિયાદ નોંધાઈ 6,87,545 ચોરસ મીટર જમીન મુક્ત કરી અને 118 આરોપીઓ પર ઓલરેડી પગલા લેવાઈ ગયા એટલે આખા અમદાવાદમાં 26 ફરિયાદ નોંધી નહીં ના 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 118 26 ફરિયાદ નોંધી ને ખાલી આ સેટેલાઇટ એક વિસ્તારમાં જાઉં કેટલા કિસ્સા પણ એ નોંધાવ સાબિત થવું અગત્યનું છે અને બહુ ફરિયાદ નોંધવી એનાથી શું હમણાં જ બ્રહ્મપુર સાહેબે કીધું હમણાં ડીવાયએસપી સાહેબે કીધું કે અલ્ટિમેટલી સજા સુધી પહોંચવું જોઈએ ને તો ખાલી એટલો જ છે સજેશન માનો તો સારી વાત છે કે એક યાત્રા કરો અને તમે એવું જાણવાનો પ્રયત્ન કરો કે જેન્યુઅન માણસ છે બધું જ આજે તમે કીધું કે ભાવ વધી ગયા ને પછી એને પછી ત્રાગું કર્યું વધારે પૈસા ના ના આઈ ડીડન્ટ સે દેટ એ ભલે ને છોટકાની બંને બાજુ છે હા હું એ કહું છું એમની બે બાજુની ચર્ચા થઈ પણ જેન્યુઅન લોકોને શોધો ખાલી અને સરકારી તમને ખાલી સરકારી સિસ્ટમમાં જ્યારે તમે તમારા તમારા લમણે કોઈ ખાલી શોધો લમણા લમણે કોઈ ગન મૂકી અને તમને દસ્તાવેજ ગુજરાતમાં નથી કરાવી શકતું નંબર 1 નંબર 2 ખાલી કિસ્સાઓ જાણજો હા એટલે જે લોકો છેતરપિંડી કરી છે અચ્છા બીજું નશ્યત કરવા જ રહ્યા જેમણે ખેડૂતોને છેતર્યા છે એમને નશ્યત કરવા જ રહ્યા એક વર્ષ આ કાયદાને કિશનજી થશે ને ત્યારે આપણે ફરી ચર્ચા કરીશું ડિસેમ્બરની વાત છે ત્યાં સુધી હું 3-4 કિસ્સાઓને શોધી લઉં જે લોકો અહીંયા ડરે નહીં ને આવે ને બોલે ત્યારે આપણે ફરી ચર્ચા કાયદેસર બોલવું જોઈએ આજે આજે છે ને દરેક જિલ્લા કક્ષાએ સાત સભ્યોની કમિટી છે હેમંતભાઈ ઘરમાં જાય અને એવું કે કેટલા લોકો છો ઘરમાં તો કે 6 લોકો તો કે 5 થઈ જશો તો ગમશે એવી રીતે પણ જમીનો પડાવેલી એટલે હું એ જ કહું છું કે આવા લોકોને ન્યાય મળવો જોઈએ જો તમારા સુધી અરજી પહોંચી હોય ચોક્કસપણે જિલ્લા કક્ષાએ 7 સભ્યોની કમિટીની રચના છે આટલા વિક્રમજનક કેસો થયા વિક્રમજનક જમીન આપણે પાછી દીધી પુરવાર થયું કે આ જમીન માફિયાઓએ ગેરકાયદેસર રીતે પચાવી પાડેલી જમીન છે પણ એમાં એકલા ખેડૂતોની જમીન નથી પણ એમાં સરકારી જમીન મોટા પ્રમાણમાં છે પણ એમાં જે બધા ફૂટ ભૈયાઓ દલાલો હોય ને એ બધાને તમે લઈને ફિટ કરી દીધા પણ જે બધા નહીં સોનાના કડા અને બધી મોટી મોટી ચેનો આટલી બધી ભારે ભારે લઈને ફરતા હોય એવો એક પણ ભૂ માફિયા જેલમાં નથી જો મને કોણ સારા સારા ખબર તમ મારા 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 પોતાના ધ્યાનમાં જે અત્યારે છેલ્લા 4 મહિનાથી લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ પોલીસે પ્રારંભ અને કમિટીએ જે કામગીરી પ્રારંભ કરી છે સારા સારા બિગ શોટ્સ મોટા મોટા નામો રાજકીય રીતે સંકળાયેલા બધી પાર્ટીઓ જોડે સંકળાયેલા લોકો જેલમાં ના જવા માટે જામીન લેવા માટે હાર્દિકભાઈ બેઠા છે પૂછો કેટલા ધક્કા ખાય છે ખાલી સારા સારા લોકો ખાલી